પ્રાંતિજ નગરમાં વસતા સિંધી સમાજના ધર્મપ્રિય ભાઈ બહેનોએ શ્રી જુલેલાલજીની પૂજા અર્ચના કરીને 40 દિવસના વ્રતનો પ્રારંભ કર્યો. પ્રાંતિજનગરમાં રહેતા સિંધી સમાજના ધર્મપ્રેમી ભાઈ બહેનોએ અષાઢ વદ એકમથી 40 સાહેબનો વ્રતનો પ્રારંભ કર્યો હતો. ઈષ્ટદેવ જુલેલાલજીની પવિત્ર તસવીર સમક્ષ જ્યોત જગાવીને તેમની પૂજા અર્ચના કરીને 40 દિવસ સુધી એકટાણા રાખીને વ્રત કરવાનો પ્રારંભ કર્યો હતો. ગુર્જરની પોરમાં રહેતા હંસરાજભાઈ મોલાણીના ઘરે ઈષ્ટદેવની સ્થાપના કરીને દરરોજ સાંજે વ્રતધારી ભાઈ બહેનો એકત્રિત થઈને ભગવાનના ભજન કીર્તન અને સત્સંગને રમઝટ જમાવતા નજરે પડે છે. આ વ્રત કરનાર મહિલાઓ 40 દિવસ સુધી એક ટાઈમ જમે છે. જમવામાં લસણ ડુંગળીનો ઉપયોગ થઈ શકતો નથી. સાદું ભોજન અને સાદું જીવન જીવવાનો બોધપાઠનો પાલન કરવામાં આવે છે. પુરુષો પણ આ વ્રત રાખી શકે છે. તેઓ 40 દિવસ સુધી બાલ દાઢી રાખીને ઈષ્ટદેવની આરાધના કરે છે. પ્રાંતિજ શહેરમાં આમ તો સિંધી સમાજની વસ્તી ઘણી ઓછી છે, તેમ છતાં દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી અતિ ધામધૂમથી કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં અંતમાં ઉપવાસનું સમાપન કરીને શ્રી માર્કંડેશ્વર મહાદેવ નજીક પવિત્ર બોખમાં જ્યોતને પધરાવવામાં આવે છે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.